ટોગલ ફ્લિપ ફ્લોપ ટોગલ ફ્લિપ ફ્લોપને ફક્ત એક જ ઇનપુટ હોય છે અને આ ઇનપુટ એ એક નાની સ્પાઇકના રૂપમાં હોય છે. અહીંયા આપણે જોઈશું કે ફ્લિપ ફ્લોપની અંદર બે એન્ડ ગેટ લેવામાં આવે છે. હવે એક ક્લોક સિગ્નલને બંને ઇનપુટને આપવામાં આવે છે, જ્યારે પહેલા એન્ડ ગેટનો ઇનપુટ બીજો ઇનપુટ એ આવો એના ફ્લિપ ફ્લોપના ક્યુ એન આઉટપુટમાંથી લઈને આપવામાં આવે છે, જ્યારે બીજા ફ્લિપ ફ્લોપના બીજા ક્યુ એન બાર આઉટપુટને બીજા ગેટના એક ઇનપુટ તરીકે આપવામાં આવે છે. હવે જોઈશું કે આપણે જ્યારે ઇનપુટ સ્પાઇક જ્યારે આવશે પોઝિટિવ લેવલ ઉપર એટલે વન લેવલ ઉપર આવશે ત્યારે ફ્લિપ ફ્લોપની સ્થિતિની અંદર ફેરફાર થાય છે, એટલે એને કહેવામાં આવે છે ટોગલ સ્ટેપ. ફ્લિપ એટલે કે એક સ્ટેપમાંથી બીજા સ્ટેપમાં, એટલે કે રીસેટ હોય તો રીસેટમાં અને રીસેટ હોય તો સેટમાં, પણ ક્યારે જ્યારે એની ઇનપુટ સ્પાઇક આવે છે ત્યારે, પણ એ ઘણા ઓછા સમય માટે હોય છે. હવે જોઈએ કે સપોઝ આપણે આપણો ફ્લિપ ફ્લોપ શરૂઆતની અંદર રીસેટ કન્ડિશનમાં છે, એટલે કે ક્યુ એન ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે અને ક્યુ એન બાર ઇઝ ઇક્વલ ટુ વન છે. હવે જ્યારે ક્લોક સિગ્નલને ઝીરો આપવામાં આવે છે ત્યારે આ બંને એન્ડ ગેટનો આઉટપુટ ઝીરો ઝીરો થાય છે, એટલે અહીંયા તમે જોશો કે અહીંયા ઝીરો મળે છે, અહીંયા ઝીરો મળે એટલે ઝીરો જ થશે. અહીંયા વન મળે છે ઇનપુટ, પણ અહીંયા ઝીરો મળે છે એટલે આઉટપુટ શું થાય છે? ઝીરો. એટલે અહીંયા જોઈએ તો ઝીરો એટલે વન, એટલે ઝીરો પ્લસ વન વન, અને એનો આઉટપુટ નવો આઉટપુટ મળશે ઝીરો. હવે અહીંયા એ ઝીરોને કારણે ઝીરો 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 અને એનો મળશે વન. હવે પાછો અહીંયા વન મળશે એટલે વન પ્લસ ઝીરો વન ને ઝીરો, એટલે જોશું કે આપણો ફ્લિપ ફ્લોપ રીસેટ કન્ડિશનની અંદર જ રહે છે. હવે ધારો કે શરૂઆતની અંદર આપણો ફ્લિપ ફ્લોપ સેટ કન્ડિશનમાં છે, એટલે કે ક્યુ એન ઇઝ ઇક્વલ ટુ વન છે અને ક્યુ એન બાર ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે, અને જ્યારે ક્લોક સિગ્નલ ઝીરો હોય છે ત્યારે તમે જોશો કે બંને ફ્લિપ ફ્લોપનો આઉટ બંને એન્ડ ગેટનો જે આઉટપુટ છે એ ઝીરો રહે છે. એટલે જોશો પહેલા નોર ગેટના ઇનપુટમાં ઝીરો અને ઝીરો મળે છે, એટલે ઝીરો પ્લસ ઝીરો ઝીરો અને એનો ઇન્વર્ટેડ આઉટપુટ વન, એટલે ક્યુ એન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? વન. હવે આ વનને કારણે વન પ્લસ ઝીરો વન અને એનો થશે ઝીરો. હવે પાછો ઝીરો અહીંયા મળશે, ઝીરો પ્લસ ઝીરો એટલે વન, એટલે આપણે કહી શકાય કે ફ્લિપ ફ્લોપ સેટ કન્ડિશનની અંદર જ રહે છે. એટલે આના પરથી આપણે કહી શકાય કે જ્યારે આપણું ટોગલ ઝીરો લેવલ ઉપર છે, એટલે ઇનપુટ સ્પાઇક ઝીરો લેવલ ઉપર છે, ત્યારે આપણા ફ્લિપ ફ્લોપની આઉટપુટ સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી, અને આ નવી આઉટપુટની જે સ્થિતિ છે તે જૂના આઉટપુટ જેટલી જ રહે છે. એટલે આપણે લખી શકાય કે જ્યારે ટોગલ ઝીરો હોય છે એટલે ક્યુ એન વન હોય, ક્યુ એન જો વન એટલે કે કહેવાનો મતલબ કે ક્યુ એન જો સેટ હશે તો સેટ રહેશે અને રીસેટ હશે તો રીસેટ રહેશે, એટલે જૂનો નવો આઉટપુટ જૂના આઉટપુટ જેવો જ રહેશે. હવે જોઈએ કે આપણો ફ્લિપ ફ્લોપ શરૂઆત કન્ડિશનની અંદર રીસેટમાં છે, ક્યુ એન ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે અને ક્યુ એન બાર ઇઝ ઇક્વલ ટુ વન છે, અને જ્યારે ઇનપુટ સ્પાઇક આવે છે ત્યારે થોડા સમય માટે તમે જોશો પહેલા આઉટપુટનો ઝીરો થાય છે પણ બીજા એન્ડ ગેટનો આઉટપુટ વન થાય છે, એટલે અહીંયા ઝીરો પ્લસ વન વન અને એટલે અહીંયા મળશે ઝીરો, આટલે મળશે વન, ઝીરો પ્લસ વન વન અને ઝીરો, ઝીરો પ્લસ વન એટલે વન અને ઝીરો, પાછો અહીંયા ઝીરો મળશે, ઝીરો પ્લસ ઝીરો ઝીરો અને વન, અને પાછો વન પ્લસ વન વન એટલે ઝીરો. એટલે જોશું કે ફ્લિપ ફ્લોપ સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં આવે છે અને ફ્લિપ ફ્લોપનો આઉટપુટ રીસેટમાંથી સેટ થાય છે. તેવી જ રીતે જો શરૂઆતમાં આપણો ફ્લિપ ફ્લોપ સેટમાં હોય, એટલે કે ક્યુ એન ઇઝ ઇક્વલ ટુ વન હોય અને ક્યુ એન બાર ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય, અને જો ક્લોક સિગ્નલ વન આવશે હશે ત્યારે આપણા પહેલાં ઇનપુટનો એન્ડ ગેટનો આઉટપુટ વન થશે અને બીજા એન્ડ ગેટનો આઉટપુટ ઝીરો થશે. એટલે અહીંયા તમે જોશો ઝીરો પ્લસ વન વન અને ઝીરો, નવો આઉટપુટ ક્યુ એન પ્લસ વન શું થશે? ઝીરો. હા, ઝીરો અહીંયા મળશે એટલે ઝીરો પ્લસ ઝીરો ઝીરો અને એનું આઉટપુટ વન, ક્યુ એન પ્લસ વન બાર ઇઝ ઇક્વલ ટુ વન. હવે વન પાછો અહીંયા મળશે, વન પ્લસ વન વન ઝીરો, એટલે ફ્લિપ ફ્લોપ સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં જશે. એટલે આ વખતે આપણે કહી શકાય કે ફ્લિપ ફ્લોપ આપણો સેટ કન્ડિશનમાંથી ક્યારે જાય છે? રીસેટમાં. એટલે આના પરથી કહી શકાય કે જ્યારે આપણી ઇનપુટની સ્પાઇક આવે છે ત્યારે આપણો ફ્લિપ ફ્લોપ પોતાની સ્થિતિ બદલે છે, એટલે કે રીસેટ હોય તો સેટ અને સેટ હોય તો રીસેટ થાય છે. એટલે આના પરથી કહી શકાય કે જ્યારે પણ આપણને કોઈ ઇનપુટ સ્પાઇક નહીં હશે ત્યારે આઉટપુટ
માં કોઈ ફેરફાર થતો નથી, પણ જ્યારે પણ ઇનપુટની સ્પાઇક આવશે ત્યારે આપણો ફ્લિપ ફ્લોપ ટોગલ થશે, એટલે કે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જશે.